પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના સ્મારકને ગાંધી જયંતિએ મુખ્યમંત્રી આવવાના હોવાથી રંગરોગાન થઈ રહ્યું છે, પરંતુ બાજુમાં જ આવેલ ગાંધી જન્મ સ્થળ જર્જરિત હોવાથી ઉપરના માળે 3 વર્ષથી તાળા હોવા છતાં સમારકામની કામગીરી કરવાને બદલે તંત્ર 1 વર્ષથી વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ મૂકી અને સંતોષ માની લેતા પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળે છે. દર વર્ષે ગાંધી જયંતિના દિવસે રાજ્યના મુખ્યમંત્રી પોરબંદર ખાતે આવેલા પૂજ્ય બાપુના જન્મસ્થળની મુલાકાત લે છે. આ વખતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં મુલાકાત લઈ અને સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી બનશે. અધ્યાય કીર્તિ મંદિર ખાતે તડામાળ તૈયારી શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર હસ્તકના કીર્તિ મંદિરની સમગ્ર ઇમારતને રંગરોગાન કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત વિશાળ ડોમ પણ ઊભો કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ સંકુલમાં જ આવેલા કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તકનું ગાંધીજીનું જન્મસ્થળ હજુ પણ જર્જરિત હાલતમાં છે. ગાંધીજીનો જન્મ થયો એ 3 માળની ઇમારત છે, જ્યાં નીચેના માળે તેઓનો જન્મ થયો એ ઓરડો અને ઉપરના માળે વિવિધ ઓરડાની દિવાલોમાં દુર્લભ પેઇન્ટિંગ તથા દશાવતારના ચિત્રો દોરવામાં આવ્યા છે. ઉપરાંત ગાંધીજીનો સ્ટડી રૂમ, પૂજા રૂમ સહિતના ઓરડા આવેલા છે, પરંતુ ઉપરના બંને માળ વિસ્માર હોવાથી પુરાતત્વ ખાતાએ 3 વર્ષ પૂર્વે ઉપર જવાનો રસ્તે પાર્ટીશન મૂકી અને તાળા લગાવી દીધા હતા અને પાર્ટીશન પર ઉપરના બંને માળના ફોટા મૂક્યા હતા, જેથી પ્રવાસીઓ ઉપરના માળના માત્ર ફોટો જોઈ નિરાશ થઈ અને પરત ફરવું પડે છે. જેવડામાં ગાંધીજીનો જન્મ થયો હતો તે રૂમ તથા તેની આજુબાજુના અંદરના રૂમ તથા ઉપરના રૂમમાં દિવાલોની અંદર ગાબડા જોવા મળે છે. પ્લાસ્ટર ઉખડી ગયું છે, અમુક જગ્યાએ બારીઓ જર્જરિત બની ગઈ છે. જન્મસ્થળને રક્ષિત કરવામાં આવ્યું છે, પરંતુ તેનું તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવામાં આવતું નહીં હોવાને લીધે ચોમાસા દરમિયાન અહીંયા વરસાદના પાણી ચારે બાજુથી ઉતરતા હોય તેવું જણાય છે. ત્યારે તંત્ર દ્વારા સમારકામની જાળવણી વધુ સારી રીતે થવી જોઈએ અને સ્મારકનું નિર્માણ થઈ જાય તે પહેલાં તેનું સમારકામ કરાવવા કટિબદ્ધ બનવું જોઈએ. ગત વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી સહિત આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ આવવાના હોવાથી તેના આગમન પહેલાં પુરાતત્વ ખાતાએ વર્ક ઇન પ્રોગ્રેસનો બોર્ડ મૂક્યો હતો, જેથી મહાનુભાવોને એમ લાગ્યું હતું કે ગાંધીજીના જન્મસ્થળની સમારકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બોર્ડ મૂકવા સિવાય પુરાતત્વ ખાતાએ કોઈ કામગીરી કરી નથી અને હજુ સુધી આ સ્થળની સ્થિતિ જેવી હતી તેવી જ જોવા મળે છે. ફરી મુખ્યમંત્રી આવશે ત્યારે પણ એ જ વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ હશે. ત્યારે તંત્રએ માત્ર બોર્ડ મૂક્યાને મહાનુભાવોને ઊંધા ચશ્મા પહેરાવવાને બદલે વહેલી તકે સમારકામ કરી અને તમામ ઓરડા ખુલ્લા મૂકવા કાર્યવાહી કરવી જોઈએ તેવી ગાંધીવાદીઓ અને પ્રવાસીઓની માંગ છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.